એક ગઠબંધન છોડીને બીજામાં જોડાઈ રહી છે. ઘણા પક્ષોએ ગયા મહિને જ પક્ષ બદલ્યો છે, જ્યારે કેટલાક પક્ષો ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઈ ગયા છે, ત્યારે ઘણા પક્ષો હજી પણ ગઠબંધનથી અલગ માર્ગ નક્કી કરવામાં વ્યસ્ત છે. બીજી તરફ ઘણા પક્ષો હાલમાં ભાજપના નેતૃત્વ હેઠળના ભારત ગઠબંધનમાં જોડાવાની તૈયારીઓ કરી રહ્યા છે. તો ભાજપ સાથે કેટલીક પાર્ટીઓની વાતચીત અંતિમ તબક્કામાં છે. ભાજપ સાથે આરએલડીની વાતચીત સતત ચાલી રહી છે. બીજી તરફ હવે બસપાને ઝટકો લાગતા જોવા મળી રહ્યો છે. શિરોમણી અકાલી દળ પંજાબમાં બસપાનો એકમાત્ર સહયોગી છે, પરંતુ જો સૂત્રોનું માનીએ તો અકાલી દળ હવે ફરીથી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનની શોધમાં છે. બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા થઈ રહી છે. સૂત્રોનું માનીએ તો બંને વચ્ચે વાતચીત અંતિમ તબક્કા સુધી પહોંચી ગઈ છે. જોકે જો શિરોમણી અકાલી દળ ફરીથી એનડીએમાં જોડાય તો તે માયાવતી માટે મોટો ઝટકો હશે. છેલ્લી પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પણ માયાવતીની પાર્ટી બસપાએ અકાલી દળ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. જોકે આ ચૂંટણીમાં બંને પક્ષોને ગઠબંધનનો કોઈ ફાયદો જોવા નહોતો મળ્યો, પરંતુ બંને પક્ષોએ ભવિષ્યમાં પણ ગઠબંધન ચાલુ રાખવાની રણનીતિ પર કામ કર્યું હતું.